મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે પોતાનો સરકારી નિવાસ છોડ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે પોતાનું સીએમ પદ છોડી શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તે પોતાના મૂળ નિવાસ સુરતમાં રહે ઉદ્ધવ ઠાકરે પણ અનુમાન છે સરકારી આવાસથી સામાન મુક્ત થઈ રહ્યો છે. તો જે રીતે શિવસેનાના જે અનેક નેતાઓ છે તેમના સ્થળોમાં આટા પેડા વધ્યા છે, ત્યાંથી તેઓ આસામ ગુવાહાટી ગયા છે, ત્યાં પણ સમાચાર પ્રાપ્ત થયા છે. તો હાલ મહત્વના જે સમાચાર મળી રહ્યા છે મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો આ અંગે બધી વિગત આપવા આપની સાથે જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા હર્ષલ ખંડેડિયા. જે હર્ષલ, જે રીતે મહારાષ્ટ્રથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઉદ્ધવ ઠાકરે પોતાનું જે સરકારી નિવાસ છે તે છોડી અને પોતાના મૂળ નિવાસ માતૃશ્રીમાં રહે તેવું પણ જાણવા મળી રહ્યું છે. શું છે સમગ્ર વિગત? જી ચોક્કસથી, જેમાં વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટા સમાચાર અને મહત્વના સમાચાર કહી શકાય છે. મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી સર્જાઈ છે. મુખ્યમંત્રીનું નિવાસ સ્થાન વરસાદ છોડતા ઉદ્ધવ ઠાકરે નજરે પડ્યા હતા. આપ જેડીએસ ટીવીના દ્રશ્યોમાં જોઈ શકો છો કે મુખ્યમંત્રી પોતાનું સર્કિટ આવે મુખ્યમંત્રી હાઉસ છોડીને રવાના થયા છે. ઉદ્ધવ ઠાકર પોતાનું નિવાસ સ્થાન માતૃશ્રી પહોંચી ગયા છે. જી જી, તો જે રીતે સમાચાર પ્રાપ્ત થયા છે પોતાનું નિવાસ સ્થાન જે સરકારી નિવાસ સ્થાન છોડી ગયા છે, પણ કેટલીક એક જે શિવસેનાના અનેક નેતાઓ છે તે બીજેપીમાં જોડાય તે માટે સુરતમાં પણ ગુજરાતના સંદર્ભમાં તેમને આટા પેવા વધ્યા છે તેવા પણ સમાચાર પ્રાપ્ત થયા છે. તેને લઈને આપ શું કહેશો? જી ચોક્કસ, બીજેપીમાં જોડાવા અંગેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હાલ તો એ અંગે કોઈ સત્ય ઘટના સામે આવેલી નથી. એટલે કે મુખ્યમંત્રી એટલે કે રાજકારણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોઈ હજી જણાવ્યું નથી અને કોઈ પાર્ટીના નેતાએ પણ જણાવ્યું નથી. જી 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 ચોક્કસ. હર્ષલ, તો જે રીતે નિવાસ સ્થાન છોડી રહ્યા છે ઉદ્ધવ ઠાકર, પણ કંઈક ને કંઈક એવી અટકળો છે કે સીએમ પદ પણ તે છોડશે, તેને લઈને કોઈ સમાચાર આપને પ્રાપ્ત થયા છે ખરા હર્ષલ? જી ચોક્કસ, થી વાત કરવામાં આવે તો ઉદ્ધવ ઠાકર આગામી 24 કલાકમાં રાજીનામું આપે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉદ્ધવ ઠાકરના સમર્થનમાં હજારો સંખ્યા એટલે કે શિવસૈનિકો અત્યારે હાલ માતૃશ્રી નિવાસ સ્થાને પહોંચ્યા છે અને તેમના સપોર્ટમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે. જી જી, તો કંઈક ને કંઈક જે રીતે ઉદ્ધવ ઠાકરે ટૂંક જ સમયમાં સીએમ પદ છોડશે, તો કંઈક ને કંઈક મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાશે. તો હાલ ત્યાં મહારાષ્ટ્રના જે રાજકારણની શું પરિસ્થિતિ છે? જી ચોક્કસ, વાત કરવામાં આવે તો હાલ તો મહારાષ્ટ્રના રાજકારણમાં કટોકટી સર્જાય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. આગામી 24 કલાકમાં રાજીનામું આપે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. એટલે મહારાષ્ટ્રના રાજકારણમાં પૂરેપૂરી કટોકટી સર્જાય તેવા દ્રશ્યો સર્જાઈ શકે છે. જી જી, તો કંઈક ને કંઈક કહી શકાય કે શિવસેના જે મહત્વનું જે પાસું કહી શકાય કે ઉદ્ધવ ઠાકરે છે તેનાથી સુધી શિવસેના છે એક જૂથ હોય અને અત્યાર સુધી મહારાષ્ટ્રમાં પોતાની સત્તા સ્થાપિત કરી હતી, પણ કંઈક ને કંઈક ઉદ્ધવ ઠાકરેના રાજીનામાને લઈને જે શિવસેના છે તેના પણ થોડા પાયા હલે તેવી પણ શક્યતા આપ શું કહેશો? જી ચોક્કસ, શિવસેનાનો જે દબદબો હતો તેના કારણે અત્યારે જે ઉદ્ધવ ઠાકરેને જે સીએમ પદનું રાજીનામું આપશે તેનાથી શિવસેનાના પાયા ડગમગી જાય તેવું લાગી રહ્યું છે. જી જી, અને ખાસ હર્ષલ કે જે રીતે સીએમ પદ પરથી ઉદ્ધવ ઠાકરે પોતાનું રાજીનામું આપે છે તેના પાછળના કોઈ કારણો આપણી સામે આવ્યા છે ખરા? જી ચોક્કસ, એના માટે કોઈ પ્રબળ કારણ તો સામે આવ્યા નથી. હાલ તો એવા કારણ કોઈ જાણવા મળી રહ્યા નથી. જી જી હર્ષલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે પોતાનું સરકારી નિવાસ સ્થાન છોડીને પોતાનું મૂળ નિવાસ માતૃશ્રીમાં જવા માટે તેમનો સામાન શિફ્ટ થઈ રહ્યો છે અને કેક ને કેક શિવસેનાનું જે રાજકારણ છે જે મહારાષ્ટ્રમાં તેમની પકડ છે તે પણ કંઈક ડગમગે તેવું પણ જાણવા મળી ગયું છે.